પંચમહાલ જિલ્લા હાલોલ તાલુકામાં આવેલા ગામ્ય વિસ્તારની હાલત તો દયનીય જોવા મળી રહી છે। ધનકુવા ડામર રોડ પર ખાડાપુરવા તેમજ નવા રોડની માંગ ઉઠવા પામી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢથી જતા બોડેલી હાઈવે પર આવેલી બમ્મરિયા ચોકડી પરથી ધનકુવા તરફ જવાના ડામર રોડ પર મોટા મોટા ખાડા પડી ગયેલ છે, ત્યારે સ્થાનિક ગામ લોકો તેમજ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો દ્વારા આ રસ્તાનું સમારકામ તેમજ નવીન રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। અને ધનકુવા પ્રાથમિક શાળાની નજીકમાં જ આવેલું નારું થોડા વરસાદમાં જ પાણીના કારણે રસ્તો બંધ થઈ જાય છે, ત્યારે વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકો અને ગ્રામજનોને અવરજવર બંધ થઈ જાય છે। ત્યારે ગ્રામજનો તેમજ વાલીઓમાં વહેલી તકે આ રોડનું સમારકામ તેમજ નવીન રોડ અને આ નારાની આગળ જે પાણી ભરાઈ જાય છે તેને વિદ્યાર્થીઓ માટે તેમજ ગામ લોકો માટે કાયમિક સમસ્યાનું નિવારણ માટે ગામ લોકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ। યાત્રાધામ પાવાગઢ, પાવાગઢથી બોડેલી જતો હાઈવે, ત્યાં આગળ અંદર એક ધનકુવા આપણે ભમરિયા ચોકડી પડે છે, ત્યાંથી ધનકુવા ગામ છે, ખેરોપ ગામ છે, વાવડી ગામ છે, એ બાજુ જવાનો રસ્તો છે। એ રસ્તા પર બહુ ખાડા ને એવું બધું પડી ગયેલું છે અને થોડી સારવાર થાય, ખાડાઓની ભરાવાની સારવાર થતી હોય અથવા કે નવો રોડ આવતો હોય તો સારું રહેશે। બધું ગામ લોકો ઈચ્છા કરી રહ્યા છે અને સ્કૂલ આવે છે અમારે અંદર ધનકુવા ગામની અંદર, ત્યાં આગળ એક પલ આવે છે, ત્યાં આગળ વરસાદની અંદર છોકરાઓ બાળકોને વાહન ચાલકોને બહુ તકલીફ પડે છે, કેમ કે પાણી ભરાઈ જતું હોય છે, તો થોડું જોઈ લો સરકાર જોઈ લે તો થોડું સારું રહેશે। હા, વરસાદ વધુ હોય ને જે ધનકુવાનું નાળું છે ત્યાં પાણી વધારે હોય તો વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ ક્યાં જાય છે? એ લોકો છોકરાઓ તો માટે તો કેવું કે જવા માટેનો રસ્તો જ ના હોય, એટલા માટે છોકરાઓ તો સ્કૂલ જતા નથી, એ દિવસે પાછા આવતા રહે છે ઘરે। વાહન ચાલકો લોકો છે એ બધું ફરીને જતા હોય છે, આપણે હાઈવે પર જતા હોય છે, જે આપણે વાંજાબા ગામ છે એ બાજુ રહીને નીકળે છાતદીવાડી બાજુ રહીને જાય છે। શું નામ આપનું? રાઘવા વિપિનભાઈ દલપતભાઈ। ધનકુવાથી જે રોડ નીકળ્યો છે આપણે ખેરોક વાવડી જાય છે, એ રોડ પર એટલા બધા ખાડા છે। અને બીજી વસ્તુ કે ધનકુવા ગામની અંદર જે સ્કૂલ છે, સ્કૂલની બાજુની અંદર જે નાળું છે, નાળાની બાજુની અંદર એટલો પાણી ભરાઈ જાય છે, થોડોક બી વરસાદ પડે તો બી એની કોઈ કાળજી લેતું નથી, તો તમે કાળજી લેવા જરીક એ કરશો। અને આ પાણી ભરાઈ જાય ત્યારે વિદ્યાર્થી અને ગામ લોકો ક્યાં રહીને જાય છે? સ્કૂલના છોકરા આવી જ શકતા નહીં, કારણ કે પાણી જેટલું હોય તો સ્કૂલના છોકરા ક્યાંથી આવે સ્કૂલમાં? હવે સ્કૂલના છોકરાને બી તકલીફ પડે એમાં, કારણ કે કઈ રીતે આવી શકે? કારણ કે પાણી જેટલું ભરાયેલું હોય પછી એવું કે છે સ્કૂલમાં છોકરા નહીં આવતા તો કઈ રીતે આવે? તો પછી આ રસ્તો બંધ હોય તો ક્યાંથી જાવ છો? આખું ફરીને આવવું પડે, વાંજિયાંબા ફરીને આવવું પડે છે, છોકરાઓને તકલીફ પડે છે। જી, આપનું નામ? ટિમ્પુલભાઈ જી, શું સમસ્યા છે આપની? પાવાગઢથી શિવરાજપુર પર રોડ જતા પર અંદર ધનકુવા ચોકડીથી ડામર રોડ હોય જ્યાં, અને ત્યાં નવ મોટા ખાડા બધા પડી ગયા હોય અને એ ખાડા આજે વાહન ચાલકોને બહુ હાલાકી પડે છે, અને ધનકુવા નાળાની બાજુમાં ત્યાં વધારે પાણી ભરાય છે, ત્યાં અવારનવાર વાહનો જતા હોય છે અને વાહનો પણ પાણીમાં ડૂબી જતા હોય અને બંધ પણ થઈ જાય છે, એનાથી એન્જિન પણ ખલાસ થઈ જાય છે। તો આપ શ્રી સરકારશ્રીને અમારી એવી નમ્ર વિનંતી છે કે આપ ડામર રોડ વહેલી તકે થાય એવી અમારી માંગ છે, અને ધનકુવા ચોકડીથી વાવડી સુધી ખાડા વધારે પડી ગયેલા છે, તો આ રોડ વહેલી તકે બને એવી અમારા સરકારશ્રીને અમારી માંગ છે, અને આ